गुड मॉर्निंग स्टूडेंट स्टैंडर्ड फिफ्थ। हमने पेज नंबर 112 वहाँ तक हमने पढ़ा था, तो आज हम उसके आगे आगे से आगे पढ़ेंगे। वो गीत है, हम देखेंगे हनुमान। तमे आ रामायण हमणा जो आपणे टीवी पर जोई थी बधाए, तो तमने बधाने खबर पण हशे के शुं छे हनुमान सीता ने मळवा माटे आवे छे। तो राम ने शू कीधे, हूँ एमने लईने आवुं, पण राम ना पाड़े छे। शू कहे छे कि सीता क्या छे ते तो खाली जोई आवे। तो जो एनो संदेशो लईने आवे छे, आपणे ए जोईए। चलो आ गीतमां हनुमान दे जो संदेशो मारा राम ने, एटले सीता कहे छे हनुमानजी ने, कहे छे कि मारो संदेशो आपजो। शू छे? आटलू कहजो मारा राम ने हनुमान, के हनुमान देजो संदेशो मारा राम ने, आटलू कहजो मारा राम ने। हनुमान जी शू करे छे? सीता ने मळवा आवे छे, अने पछी शू करे छे के तमे आटलो संदेशो आपजो। आपणे आगळ शू जोयुं हतुं के हनुमान जो अंदर आवे छे, पछी ना बगीचा ने जे पेलो बगीचो एने शू करे छे, खेदान मेदान करी नाखे छे। ત્યારે પછી એને શું કરવામાં આવે છે? એને રાવણ જોડે લઈ જવામાં આવે છે। પછી શું કરે છે? એની પૂંછડી, એને સિંહાસન મળતું નથી, એની પૂંછડીથી સિંહાસન બનાવે છે, અને પછી રાવણને બહુ જ ગુસ્સો આવે છે, એટલે શું કરે છે? એની પૂંછડી સળગાવે છે। પછી એની પૂંછડીથી શું કરે છે? આખી લંકા એ બાળે છે, આપણે ત્યાં સુધી જોયું હતું ને। પછી સીતાને મળે છે, પછી હનુમાનજી કહે છે કે દેજો સંદેશો મારા રામને, આટલું જો મારા રામને, હનુમાન આટલું જ કહેજો મારા રામને। અશોક વનમાં જુરી રહી છું। અશોક કયા વનમાં છે? અશોક વનમાં। રામના વિયોગની વેદના સહું છું, અને હું અશોક વનમાં જુરી રહી છું, હું ત્યાં છું। રામના વિયોગમાં, રામનાથી જુદા એટલે કે જુદા પડવું, એટલે એના વિયોગમાં વેદના સહું છું। વહેલા મોકલજો મારા રામને હનુમાનજી, આટલો સંદેશો પહોંચાડજો। એમ શું કહે છે? કે વહેલા મોકલજો મારા રામને, અને લંકાની નગરીને તો સોને મઢેલી છે, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી। આ લંકાની નગરી તો કેવી છે? સોનાથી મઢેલી છે, પણ અહીંયા કોણ રહે છે? રાક્ષસોની ભૂમિ છે, આ તો દગા ભરેલી છે, અહીંયા દગા ભરેલી છે। એવું કહેજો મારા રામને, કે એવું કહેજો રામને કે આ તો લંકા તો કેવી સોનાથી મઢેલી છે, પણ અહીંયા કોણ છે? રાક્ષસોની ભૂમિ છે અને દગા ભરેલી છે। લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક છે ને 20 એના હાથ છે। અહીંયા લંકાની નગરીનો રાજા કોણ છે? રાવણ, અને 10 એના મસ્તક અને 20 એના હાથ છે। ચેતવી દેજો મારા રામને, એટલે મારા રામને ચેતવી દેજો, કે એટલી એ આ બહુ શક્તિશાળી છે, પણ એના સામે એને 10 એના મસ્તક માથા છે અને 20 એના હાથ છે, અને ચેતવી દેજો રામને, આટલી સંદેશો પહોંચાડજો હનુમાનજીને કહે છે। તો આપણે આગળ જોઈએ, ગીતમાં આવતા શબ્દો તેના કોઠામાં લખો, પછી માણસનું નામ, આ ગીતમાં જે માણસના નામ આવતા હોય, રાવણ સીતા અને હનુમાન, તે તેમનું સ્થળ, રાવણનું સ્થળ શું છે? લંકા, હનુમાનનું સ્થળ ક્યાં છે? એમનું સ્થળ તો એ બગીચામાં બેઠા તે, પછી સીતા ક્યાં છે? અશોકવનમાં છે। તે શું કરે છે? સીતા એના વિયોગમાં, રામના વિયોગમાં હનુમાનજી શું કરે છે? સંદેશો રામના દૂત બનીને આવે છે, અને રાવણ શું છે? એક રાક્ષસ છે। તો આપણે જોઈએ, કોષ્ટકની મદદ નીચેના પ્રશ્નના જવાબ આપો। રામને સંદેશ કોણ આપશે? રામને સંદેશો કોણ આપે છે? કોણ આપે છે? સીતા આપે છે। કોણ? સીતા। સીતા ક્યાં છે? સીતા અશોકવનમાં જુરી રહી છે। સીતા શું સહન કરી રહી છે? રામના વિયોગની વેદના સહન કરી રહી છે। લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા કોણ હતો? રાવણ હતો। રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો રામના વિયોગમાં સીતા દુઃખી છે। પછી આ ગૃહ કરીએ છીએ, તમારા ગામમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે, તે ઘરમાં પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતનો 5-6 લીટી લખી લો। આ ગીત દરરોજ 5-4 વિદ્યાર્થીઓ પર પણ રજૂઆત કરી શકશે, કે ભજનની વર્ગમાં રજૂઆત કરો, કે 4-5 ભજન હોય
એટલે એ રામના એ આપણા વર્ગમાં જો આપણે અત્યારે સ્કૂલ ચાલુ હોત તો આપણે આ રીતે કરો. તો આગળ જોઈએ આપણે, હા શું છે આ પાઠ વાંચવાનો છે આ એક. પછી શું કરે છે હનુમાન, સંદેશો લઈને આવે છે. પછી જુઓ આપણે આગળ જોઈએ. આ રામાયણ તો તમે જોઈ જ છે બધી, તમને બધાને પણ આવડતી જ હશે. રામ કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા? હવે રામ જોડે જાય છે, પછી શું કહે છે જોઈએ. કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ હા સીતા જીવે તો છે ને, સીતા મજામાં તો છે ને. એને પછી એને હાસ થયું, હા સીતા જીવે છે અને સીતા મજામાં તો છે ને. હનુમાન આંખમાં આંસુ સાથે કહે છે, એ થોડા આંસુ જ પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય, કે તમારાથી દૂર રહીને કઈ મજામાં હતી હશે. રામ હા એ તો સાચું, પણ કહે કે તારી વિંટી સીતાને આપી, સોરી મારી વિંટી સીતાને આપી હતી, કે પેલી વિંટી મેં આપી તે આપી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેડાવે છે? એટલે કહે છે કે મારી વિંટી મેં તમને આપી, એ તમે આપી હતી સીતાને, અને સીતાને કંઈ મારા માટે કંઈ સંદેશો મોકલાવેલો છે? હનુમાન હા પ્રભુ, એ વિંટીથી તો માતાએ મને ઓળખ્યો. હા પ્રભુ એ કે એ વિંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. હા એમને ખબર પડી આ રામની વિંટી છે, એ તરફથી તે મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું, પ્રભુ માતાએ કહ્યું કે પ્રભુજીને કહેજો કે ચિંતા ના કરે. પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. કે એમને શું કીધું સીતાએ, કે રામને કહેજો કે મારી ચિંતા ના કરે, પણ પ્રભુ સાચું કહું તો મને એમની ચિંતા બહુ થાય છે. એક વાનર હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? એટલે કે એ કહે છે કે તમે ત્યાં જઈને આવ્યા તો પછી સીતાને લઈને જ આવ્યા હતા ને. હનુમાન મેં માતાને કહ્યું હું તમને મારા ખભે બેસાડી પ્રભુ પાસે લઈ જઉં. કે એ કીધું કે હું તમને ખભે બેસાડીને લઈ જઉં, માતાને કીધું કે હું તમને લઈ જઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, કે તું તો સંદેશો લઈને આવે છે, એટલે કે હું તારી જોડે આવી શકું નહીં. પછી કહે તો તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રીરામ સાથે જ આવીશ. એ તો કહે ના તે તો સંદેશો લઈને આવે છે ને, હવે તે તો તારું કામ પતાવ્યું, હું તો મારા સ્વામી શ્રીરામ સાથે જ આવીશ. સુગ્રીવ ધન્ય માતા ધન્ય. પછી સુગ્રીવ રાજ કહે છે કે ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો છે, કે તમને પ્રભુ પર કેવો ભરોસો છે. હનુમાન પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. પછી હનુમાનજી કહે છે કે પ્રભુ હવે આપણે ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને કંઈ કરે તો એમ, કદાચ માતાને તકલીફ આપે, એટલે એમ કે કદાચ માતાને કંઈક તકલીફ આપે. તો હનુમાન ફરીથી રડવા લાગ્યા, રામ હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે, એટલે કે તું ચિંતા ના કર. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે કે આવા હજાર માણસ આવશે એને તો પણ એને સીતાનો વાળ પણ વાંકો કરી શકે નહીં. તો સ્ટુડન્ટ આપણે આજે આટલા સુધી જોઈશું, એનું આગળનું આપણે આવતીકાલે જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.